કચ્છ જિલ્લામાં બે વર્ષ પહેલા જિલ્લા મથક ભુજના વિવિધ સર્કલો તેમજ મુખ્ય માર્ગો એમ કુલ 19 સ્થળ પર 219 કેમેરા સાથે નેત્રમનો પ્રારંભ ગુનાખોરી અટકાવ તેમજ ટ્રાફિક નિયમન અને સર્વેલન્સ અર્થે થયો હતો. ત્યારબાદથી નેત્રમ દ્વારા ઈ ચલણ પણ આપવાના શરૂ થયા, જેમાં હજુ સુધી 27,148 વાહનો પર કુલ રૂપિયા 1,20,57,200 દંડ ફટકારાયો છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં નેત્રમની દંડાત્મક કાર્યવાહી ઉપરાંત નેત્રમના સીસીટીવી ફૂટેજના આધારે 38 ચોરી, જેમાં 17 વાહન ચોરીના ગુના તેમજ 3 લૂંટના, 4 સ્નેચિંગ, 17 અકસ્માત, હિટ એન્ડ રન તેમજ 1 ગુમ થયેલી વ્યક્તિ માટે તો 12 જેટલા ગુમ થયેલા પાર્સલ, મોબાઈલ, બેગ વગેરે શોધી આપવામાં પણ નેત્રમ ઉપયોગી સાબિત થયું છે. જ્યારે 2 હત્યાના બનાવની તપાસમાં પણ નેત્રમના ફૂટેજ મદદરૂપ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. ભુજમાં કાર્યરત નેત્રમ સીસીટીવી કેમેરા મારફતે 1 કરોડથી વધુ રૂપિયાનો ઈ ચલણનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુંદ્રા પોર્ટ પર પકડાયેલો હેરોઈનનો જથ્થો 3,600 કરોડ રૂપિયાનો હોવાનું સામે આવ્યું. હજી પણ તપાસ ચાલુ, ટૂંક સમયમાં અન્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. નેત્રમની નજર તેજ બનતા હવે કોઈપણ ગુનેગાર ગુનો કરવા પૂર્વે સીસીટીવી કેમેરા તેને જોઈ રહ્યા છે, નહીં તે માટે નજર દોડાવે છે. આ ઉપરાંત કોઈ ગુનાને અંજામ આપવા પહેલાં નેત્રમની નજરથી બચવા છટકબારી શોધી લેતા હોય છે. આથી ભુજમાં આવા ઘણા સ્થળો છે. પ્રથમ કેસ બાદ બીજા કેસમાં જ્યાં કેમેરા લગાવવાના છે તેના સ્થળો પણ તારવી લેવાયા છે, જેમાં મિરાજપર, 3 રસ્તા, પ્રમુખ સ્વામીનગર, નવી રાવલવાડીના રઘુવંશી ચોકડી તેમજ એરપોર્ટ રોડના કોડકી રોડ, 4 રસ્તા, મોટા પીર, 4 રસ્તા ઉપરાંત નાગોર ફાટક, આત્મારામ સર્કલ તેમજ સરપટ ગેટ પાસે સીસીટીવી લગાવવાની દરખાસ્ત મૂકી દેવાઈ છે, જેથી ટૂંક સમયમાં આ વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ પણ અપાય છે ઈ ચલણ. આ ઉપરાંત વાહનો પર ટ્રિપલ સવારી ચાલુ વાહને ફોન પર વાત કરવી, ફોર વ્હીલર વાહનમાં સીટ બેલ્ટ ના બાંધવા સહિતના નિયમ ભંગમાં પણ ઈ ચલણ આપવામાં આવતું હોય છે. આમ વિવિધ નિયમોનો ભંગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવાથી તેઓ નિયમ ન તોડે અને અકસ્માતો ન થાય તે માટે શહેરમાં નેત્રમ કાર્યરત કરવામાં આવ્યું છે. અલી મોહમ્મદ ચાકી, ZSTV.